ભગતની જગ્યા રામદેપીર મંદિર પીપળી ધામ આજની પૂનમની સેવા સાવરકુંડલા રાજુલા વંડા દોલતી બરબટાણા કોટડી ભમર ખાડાધાર ઉના ડોડિયા આસરણા ખાખબાઈ વાંસિયાળી ભાવનગર કરલા બીલા ડુંગર મહુવા ધારેશ્વર લીમડા માંડવા અમરેલી ગારિયાધાર ગોરડકા ગોરડકા સિમરણ વિજપડી શારદિકા ગામ પીપળિયા ચલાડા ધારી શિયાનગર રતનપુર નાગલપુર ફાચરિયા રાજપરડા ડોડિયા પીપળાવ લાઠી બેડિયા ભાદરોડ બગસરા અને શિવરાજગઢ આટલા ગામના સતી સેવકો દ્વારા વૈશાખ સુદ પૂર્ણિમાની આજની પ્રસાદ શુલ્ક સેવા આમના તરફથી હતી એ દરેક શિષ્યગણને વૈશાખ સુધી પૂર્ણિમા નિમિત્ત સેવા બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આજના વૈશાખ સુધી પૂનમના દિવસે આપણે સૌ જ્યારે મેળા છીએ ત્યારે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ બ્રહ્મિશ સદ્ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું ઈષ્ટદેવ શ્રીરામ દીપીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટન દંડવટ પ્રણામ કરું છું જે કોઈ સાધુ સંતો એમના શ્રી ચરણોમાં વંદન કરી સાજંદાઓ કલાકારોને વિશેષ રૂપમાં મહેશભાઈ રાવલ અને હર્શુ મહારાજ એમને વિશેષ હૃદયથી આવકારું છું અને આ પાટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો તો દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શ્યાલ ખૂબ સરસ એવા જે મહાપુરુષો કે જેને આપણા માટે અસંખ્ય અને અપાર વટ વૃક્ષ બનાવીને ગયા છે કે જેની શીતળછાયામાં આજ અનંત અનંત જીવ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે આવા જે પરમાર્થી પુરુષો આ દુનિયામાં આવી મોક્ષ મુક્ષ જીવાત્માઓ માટે ત્રિવિધિ તાપથી ઉગારવા શીતળતા અને શાંતિ બક્ષિસ કરવા માટે એન કેન પ્રકારે અનંત પ્રકારની જે જે સમયે જે જે પ્રકારના જીવાત્માઓને જે જે પ્રકારના સાધનની જરૂર પડી એ પ્રકારના સાધનનો ઉપયોગ કરી વર્તમાનને માન આપી અને જોગતી અને મુગતીથીને પોતાના શાનથી જીવાત્માને ભાનમાં લાવી પોતાના ઘરે પહોંચતા કર્યા સંપત્તિ એક વસ્તુ એવી છે કે જેને જેને પ્રાપ્ત થઈ છે એને કદી કોઈને કહેવાની ઈચ્છા નથી થઈ છતાં પણ મહાપુરુષોની બુદ્ધિને ધન્યવાદ છે કોટી કોટી નમસ્કાર છે કે આટલું બધું લખી ગયા છતાંય કંઈ નથી કીધું છતાંય કંઈક કીધું છે એવી ભાષાનો ઉપયોગ કરી કે જે ઇમની નિશાળમાં ભણેલા હોય આગળ પાછળના કોલ કરારે ત્યાં કંઈક યોગ ભસ્ટ કંઈક કમાણી બાકી રહેવા આવ્યા હોય એવા પુરુષોની માટે એમની ભાષા જે છે તે તે ભાષામાં ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં વિશ્વમાં જેને જવેરાતની ખાણકો કો પારસમણીની ખાણકો એવો શબ્દ સ્વરૂપી મહિમા આજ મેદાનમાં પડ્યો છે છતાં એને કોઈ લૂંટી શકતા નથી શું કામ કાં તો એના જે બન્યા છે અથવા એમને જેને પોતાના માયના છે એ જ જીવન અને જિંદગી જીતી ગયા છે બાકી તો એક નિશાળ છે ક્રમશ લાખ લાખયોની ભોગવી જે સજા લઈને આવેલા આત્માઓ છે એવા આત્માઓને માટે તો બહુ વર્ષો પર્યંત કંઈક ને કંઈક મહાપુરુષના દોરેલા રાહાના છાયામાં કદાચ ફૂલે ચૂકે ભાવે ક ભાવે જે ધર્મ સંસ્કૃતિનો આધાર છે એની અંદર સંજોગે ગમે ના ગમે ભાગવત દેવી ભાગવત શિવ પુરાણ વિષ્ણુ પુરાણ વેદ શાસ્ત્રો ઉપનિષદો સુરતી મનુસમૃદ્ધિ ગીતા ભાવે કે ના ભાવે વાણી સાખી અને જ્ઞાન ગમે કે ના ગમે પણ ધર્મ સંસ્કૃતિના આધારે ધીરે 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 વાન ન બદલાય પણ હાન તો જવ અવશ્ય આવે છે પણ એને વર્ષો લાગી જાય છે એના માટે કોઈ પણ મહાપુરુષોએ મહેનત નથી કરી ભાગે જોગે પ્રવાહની અંદર આવી ગયા તો માન્ય રાખ્યા છે પણ મહેનત એના માટે નથી કરી કારણ કે આ એક એવી અલૌકિક રચના છે કે પૂર્વ પ્રાલબ્ધ કર્મના આધારે જ્યારે આ દુનિયામાં આવવામાં આવે છે ત્યારે પોતાના સંસ્કારની ધારા પોતાના પ્રાલબની અંદર અંકિત થયેલી હોય છે અને એવા રજકણ હોય છે કે આપોઆપ હરિગુરુ સંત બાજુ પોતાને ખેંચાણ કરે છે પોતાને ખ્યાલ નથી હોતો પણ આપોઆપ એ ભીતર જે રચકણ છે એવો ભાવ પેદા કરે કે લાવો કોઈ સાધુ પાસે જ આવી કોઈ સંત જ આવી કોઈ ગુરુ આ પુરુષ પાસે જ આવી કોઈ પરમાત્મા પાસે જ આવી એવો જે ભાવ થવો એ પણ પૂર્વ જન્મની શુભ સંચિત કમાણીની રેખા જ હોય છે એનો મતલબ કર્યા વિના કંઈ થતું જ નહીં હોય પણ ગીતામાં જેમ ભગવાને કીધું કે કર્મ કરો ફળની આશા ન રાખો શા માટે કીધું કે તમારું લક્ષ જો બંધી જાય છે તો તમે ત્યાં રોકાઈ જશો પણ અવશ્ય કર્મનો સિદ્ધાંત એવો છે કે કરો તો એને પામે પામે અને પામે જ પણ જો ફળની આશા ઉપર અને આધારે જો કર્મ કરવામાં આવે છે તો મનુષ્ય નાસીપાત થાય છે અને એની યાત્રા રોકાઈ જાય છે તો વેદમાં પણ ભેદ રાખો છ શાસ્ત્રમાં ભેદ રાખો અઢાર પુરાણમાં ભેદ રાખો સુરતી સમૃદ્ધિમાં ભેદ રાખો ગીતા વાણી અને સાખીમાં પણ ભેદ રાખો છતાં પણ એવી રીતે કહી દીધું કે આજ બધા લોકો જે જ્ઞાની પુરુષો છે આજ શબ્દ વડે એ ધારાને જીવાત્માને પીરસી અને કંઈક અંશે શાંતિ બક્ષિસ થાય કંઈક સત્યના માર્ગે જાય એવો પ્રયાસ બધા કરી રહ્યા છે જેવી રીતે વાણી સમજાય કે ન સમજાય પણ સાજ સંગીત સૂર અને અવાજની મીઠાશના આધારે જ્યારે કોઈ પણ મહાપુરુષની વાણી રેલે થાય છે અને એ અનુભવના ઘરેથી આવેલા એ શબ્દો છે અને એ જ ખાતાના જીવો સામે બેઠા છે ત્યારે જ મસ્તી આવે છે ખાતા વિનાના જીવને આ દુનિયાની કોઈ પણ વસ્તુ પીરશો એની મસ્તી કદી નહીં આવે દુનિયાની સારામાં સારી વસ્તુ હોય કિંમતીમાં કિંમતી ચીજ હોય તો પણ એ ફેંકી દેશે કારણ કે એ ખાતાનો જીવ નથી એને રૂચે નહીં એને ગમે નહીં કારણ મળ વિક્ષેપ અને આવરણ પૂર્વજનના પાપ ચિત્તની ચંચળતા બાહેરમુખ ચિત્તવૃત્તિ અને આવરણ તો આ દુનિયામાં કયું છે આપણા સ્વરૂપથી અજાણ એથી મોટું આવરણ દુનિયામાં જ નથી કે જે આપણું સ્વરૂપ ભૂલી ગયા આપણું ઘર ભૂલી ગયા આપણે ઘરે જવાનો રસ્તો ભૂલી ગયા ને ક્યાંથી આવ્યા એ પણ ભૂલી ગયા બસ એના માટે બધા મહાપુરુષે લીટા દોર્યા છે કંઈ સમજાય કે ન સમજાય પણ હું તો એ મારું લીટે લીટે હેરો જાય ને તોય ઘરે પહોંચી જાય સુકામ જ્યારે જંગલમાં માણસ ભૂલો પડે છે આ એક જંગલ છે સંસાર છે હરદામ સંશયનો મનુષ્ય આહાર કરે છે કોઈ વસ્તુનો નિર્ણય મનુષ્ય પાસે નથી અને જો નિર્ણય હોય તો એ અવશ્ય એ સમજણના ઘરમાં તરત આવે એ બીજાને એમ ન કે તું આમ કર એ કરવા માંડે એનું નામ સમજણ બાકી સમજણ દેવા માટેની છે પ્રસારિત કરવા માટેની છે અસલ સમજણ નહીં જ્યાં સુધી વસ્તુની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ દુનિયામાં કોઈને પ્રેમ જાગ્યો જ નથી જ્યારે વસ્તુની ઓળખાણ થાય કિંમત સમજાય ગળામાં કરોડોનો હીરો બાંધી દો પણ અનુભવી જ્યાં સુધી કે નહીં કે આ કરોડોનો છે ત્યાં સુધી એને કદી જીવનમાં ખુશી ઉપજે નહીં એમ પરમાત્મા પ્રેરિત કિર્તારની અજબ સૃષ્ટિમાં કોઈ પણ ચીજ એવી નથી કે આપણામાં નથી નાખી અને મહાપુરુષોમાં છે ને આપણામાં નથી પરંતુ ઘણીવાર પાંય રહેવા છતાં પણ પોતાને ખબર નથી હોતી કે મારે આનાથી કાલ આ સંબંધ થશે મારે કાના કાલ આનાથી આ સંબંધ થશે કાલે મારે આનાથી લગ્ન થશે એ કોઈને ખબર નથી એટલે એનો વ્યવહાર નથી થઈ શકતો પણ જ્યારે કોઈ અનુભવી એનો નાતો જોડી દે છે ત્યારે એમ થાય છે કે વર્ષ આપણે પણ આવી ખબર નહીં એમ શબ્દ એક ઘરે હોવા છતાં પોતાના પીયુની સુરતાને ખબર નથી અને એની જાણ કોણે કરાવી કેવલ અનુભવી મહાપુરુષોએ વસ્તુ જે એમના છે એમ છે ભંડાર ભયરા છે પણ ગુરુ નામ હે ગમકા શિષ્ય શીખલે સોય બિના પદ મરજાદ બિના નહીં ગુરુ શિષ્ય કૌ આટલી જ મર્યાદા છે પણ આ મર્યાદા નાની નથી પૃથ્વીને આસમાન જેટલું છેટું છે એટલું છેટું છે કે જો પૂર્વ જન્મના કોઈ શુભકર્મની રેખા કોઈ સાધુની સેવા કોઈ સંતની સેવા ભૂલે ચૂકે કોઈ ભજન કોઈ થઈ ગયું હોય કોઈના આશીર્વાદ મળી ગયા હોય કોઈની છાયામાં આવી ગયા હોય અથવા મહાપુરુષોના હાથથી કોઈ આ હૃદયમાંથી કોઈ ઉર્મી ઉર્મિમાંથી કોઈ દુવા મળી ગયું અથવા એમના થાળમાંથી કોઈ અઠું જૂઠું ખાવા મળી ગયું હોય તો એવા પુરુષોની જે રેખા છે આપોઆપ સ્પૂરે છે ને આપોઆપ ગતિ બનાવે છે કોઈ બનાવી શકતું નથી સ્વયં આપોઆપ ગતિ બનાવે છે મનુષ્યની જે ભીતર સંસ્કારની ગતિ છે એની ગતિ તરફ જ એ કરે છે પચાસ વર્ષો સામે મૂકી દો પણ જેની જે ગતિ છે એ દિશા તરફ જ એને દોરશે આનું કારણ શું છે ગમતો છે નહીં પચાસ વસ્તુ પડી છે હજીને વાપરી નથી ભોગવી નથી જોઈ નથી છતાં પણ એની ગતિ આપોઆપ એને દોરે છે એમ કંઈ ના કંઈક કરવું પડશે મહાપુરુષોએ જે કંઈ જે આ સૃષ્ટિ છે સંસ્કારના આધારે આવ્યા છીએ આ સૃષ્ટિમાં અને આ સૃષ્ટિમાં રહીને માઇક સંસ્કાર વિશેષ જળ ન થાય અને ઈશ્વરી સંસ્કાર જળ થાય એવી કોશિશ કરવા માટે મહાપુરુષોએ ધર્મ સંસ્કૃતિનું નિર્માણ કર્યું ધર્મ સંસ્કૃતિનું નિર્માણ એ શું છે એક સંસ્કારી જીવ બનાવવાની એક નિશાળ જ છે એક પદ્ધતિ જ છે અને જેટલા સંસ્કારી બન્યા છે એ જ ધર્મ સંસ્કૃતિને આ જાળવી રહ્યા છે બીજા નહીં બીજા તો અનંત જીવો છે જે સંસ્કારી બન્યા છે એ જ ધર્મ સંસ્કૃતિને જાળવા જાળવી રહ્યા છે ને એ જ ધર્મ સંસ્કૃતિમાં પાછો માણસ આવે છે તો પાછો સંસ્કારી બને છે આવી એક સ્કૂલ છે જેને સંપ્રદાય કહેવાય મત કહેવાય પંથ કહેવાય પણ છતાં અમારા સવારમ બાપાએ તો એમ કીધું છે કે ભક્ત કરોડ ભયા તન તોડ सदा एक जोर करो करणी को ई जोर के ध्यान उड़ान फिरे सिर सौंप दियो डर नहीं मरन को शब्द विचार संतोष भयो जहाँ ने क्रोध रहे नहीं एको खोजत तंत तजी मतपंथ सवो के संत बड़ो यही देखियो <laughs> विशेष कहीं नहीं कहता फरी गुरु महाराज चरणों में प्रणाम करी करसुक महाराज पास थी सन्तवाणी लाभ ले અને બાબા રામદેવજીના આચરણે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી ફરી એકવાર સાજંદા કલાકારને મહાત્માને આવકારી આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય શિયામ વિશેષ આપ સુખી રહો ખુશી રહો સવારમ બાપાને કચોલિયા ગામે વાસણ ઘડવા ગયા હતા ત્યાં રાત્રે સવા એક વાગે સાધુ સ્વરૂપ ધરી નામ હંસદાસજી ધરી સાહેબ કબીર પધારી સાહેબ ઘરનો ભેદ સવારમ બાપાને બક્ષિસ કર્યો આજે એકસો ને ત્રણ ચાર વર્ષ થયા છે આપણે કોઈથી આનંદ આરતી નહોતી કરી તો પહેલા મંત્ર આપણે લખ્યા રામદેવ રામદેવ લખ્યા પછી ગુરુદેવ ગુરુદેવ લખ્યા અને પછી આપણે સદગુરુ સાહેબ મંત્ર લખ્યા એ મંત્રને સાહેબના ચરણે સમર્પિત કરી એકવીસો મંત્ર વિમાનમાં બેતાલીસ જણા જઈ કાશી ગંગાના કિનારે યથાવિધિ બ્રહ્મદેવ પાસે પૂજન કરાવી અને સમર્પણ કર્યા વધારાના જે બધાએ સેવકોએ જે લખેલા મંત્રો છે અમે ઘરનાએ લખેલા મંત્રો છે અને અહીંયા નકલંગ આશ્રમની અંદર વૈશાખ વદ અગિયારસની સાંજે આનંદ આરતી નિમિત્તે પ્રસંગ રાખેલો છે એનું આગેવાની રાજકોટના ખતરીવાડમાં કબીર સાહેબની જગ્યા છે નરસંગદાસજી સાહેબ દ્વારા કરવામાં આવશે અને આનંદ આરતીના મુખ્ય આચાર્ય તરીકે કાશીથી ધર્મધુરંધર એક હજાર આઠ અર્ધનામ સાહેબ પોતે પધારી રહ્યા છે એમની સાથે સાત જગ્યાના મહંતો પધારી રહ્યા છે વિશેષ આપણી દેહાણ જગ્યામાંથી સતાધારથી શામજી બાપુ પધારી રહ્યા છે શેરનાથ બાપુ પધાર્યા છે નિર્મળ નિર્મળબા પધારે છે સાયલાથી દુર્ગાદાસજી મહારાજ પધારે છે દૂધરેજથી કનેરામ મહારાજ પધારે છે ગેડિયાથી નારાયણદાસજી મહારાજ પધારે છે સમીથી દશરથા મહારાજ પધારે છે અને કમેજલાથી જાનકીદાસજી મહારાજ પધારે છે આટલા જણાને આટલા મહંતોને આમંત્રણ આપ્યું છે દિવસ આપ તો જાણો છો વૈશાખ વદ અગિયાર સવારંભ સતલોક વાસ તિથિ છે બે હજાર સત્તર વૈશાખ વદ અગિયાર ને બુધવાર એ તિથિ નિમિત્તે સવારમાં દરેક દેવસ્થાને ધૂપ ધજા શ્રીફળ ચડે છે સવારંભ આપવાની સમાધિનું પ્રથમ પૂજન થાય છે પછી ગુરુગાદી પર વર્તમાન મહંતનું પૂજન થાય છે બધા દર્શન કરશે પછી પ્રસાદનો લાભ લે છે બપોર પછી આનંદ આરતીની શરૂઆત થશે આનંદ આરતી રાત્રે નવથી બાર વાગ્યા સુધી છે પછી બધાને દર્શનનો લાભ મળશે ધર્મસભા સવા નવથી સવા દસ છે બધા મહંતોને આશીર્વચન ત્યાં બળદેવદાસ ભુવન છે ત્યાં ભજનનો કાર્યક્રમ રાખ્યો છે આનંદ આરતીનો કાર્યક્રમ અત્યારે આપણે અહીં જ્યાં ભજન છે ત્યાં રાખ્યો છે અહીં બી આનંદ થશે ત્યાં બી આનંદ થશે અને ખુદ હજુર સાહેબ જ્યારે એ આરતીમાંથી નિવૃત્ત થશે ત્યારે ત્યાં પધારશે સ્ટેજ ઉપર યથાયોગ જે એમને કંઈ આશીર્વચન યા પ્રવચન આપવું છે આપશે આવી રીતનો કાર્યક્રમ છે કંકોત્રી છપાઈ ગઈ છે લખાઈ ગઈ પણ છે અને દરેક શિષ્યગણ સતી સેવકો અન્ય જે કંઈ ધર્મના નાતે સંબંધ છે દરેક આત્માઓને સાધુ સંતોને મારા રથથી સવારંભ બાપાની તિથિની અંદર આનંદ આરતીની અંદર અને સમાધિ પૂજનની અંદર દર્શન પ્રસન્નનો લાભ લેવા અવશ્ય પદાર્થો એવું મારું આમંત્રણ છે સદગુરુદેવ બરાબર